सिद्धानं नमो आयरियाणं जायानं नमो लोये सब्बसाहूनं एसो पंचनमुक्कारो सब्वपाव पणासनो मंगलानंच सव्वेसिं पद्मं गवै मंगलम् आयुर्वृद्धि यशो वृद्धि वृद्धि प्रज्ञा सुख त्रिय धर्म संतान वृद्धिश्च धर्मात् सप्तापि वृद्धयः। अपना 1944 ना न्यूजर्सी ना स्वाध्याय नो अघणो महत्वनो मंगलाचरण छे। मंगलाचरण जे छे मंगलाचरण मंगल आचरण शास्त्रकार एक अद्भुत बात कही छे। तमे कोई पण सत्कार्य करो मंगलाचरण पूर्वक कर। एक काल नी अंदर नृत्य नृत्य शीखवामां आवतुं, ए नृत्य शीखवता पहला भगवान शिव नु मंगलाचरण करवामां आवतुं। नटराज एवा ए महान शिव एनु ए जे मंगलाचरण छे ने, मंगलाचरण एटले तन्मय थवू तदाकार थवू। मंगलाचरण ने ट्यूनिंग छे आपणी पोतानी अंदर। आपणे आपणे एक रेडियो सेट टीवी सेट छी, एनाथी घणू 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 अनंत घणू छे। आपणामां महत्वनी वस्तु ए छे के आपणे ट्यून थवा जोईए। बधी वस्तु बहार मूकीने आपणे ट्यून थईए छीए। જે મેં કહ્યું છે કે બધી વસ્તુ બધા જોડા બહાર મૂકીને આવ્યા, બધા ચંપલ બહાર મૂકે, એ બહાર મૂકવું, દેરાથરમાં અંદર દાખલ થતા ચંપલ બહાર મૂકવા દ્રવ્ય ક્રિયા છે। હૃદયની અંદરના બધા વિચારોને બધા વિચારોને બધી ભાવનાઓને બહાર ચંપલ ઉપર મૂકી દેવી, આ ભાવ ક્રિયા છે। ચંપલ ઉતાર્યા એ દ્રવ્ય ક્રિયા છે, પણ તમે ચંપલ ઉતારો, હું બુટની દોરી છોડું એ વખત ભાવ કરું છું કે મારા વિચારો મારી ભાવનાઓ મારું સંસાર સંબંધીનું બધું આના ઉપર મૂકું છું। હું તમને શાસ્ત્રની વાત કહું છું, ત્રણ નિશ્ચયની, આ નિશ્ચય છે, નિશ્ચય ભૂલાઈ ગઈ। મંદિર આવતા પહેલ વહેલું મંદિરના દરવાજા પાસે નિશ્ચય, ઘરના બધા વિચારો પડતા મૂકું છું, માત્ર દેરાસરનો વિચાર કરે। બીજી નિશ્ચય દેરાસરમાં અંદર આવતા, ક્યાં હું દેરાસરમાં પાણી તો ગળતું નથી, કંઈ ઉધાઈ તો થઈ નથી, કોઈ જીવ જીવાત તો છે નહીં, આ શાસ્ત્રકારે આ બતાવ્યું। અને ગવારા પાસે આવતા ત્રીજી નિશ્ચય, હું દેરાસરનો મંદિરનો બધાના વિચારને છોડું છું, હવે હું અને ભગવાન, મારી અંદર રહેલા ભગવાન, આ સિવાયના બધા ભાવોને હું બહાર મૂકું છું। ઘણી મહત્વની વાત છે આ આખી પ્રક્રિયા, એ યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહારની પ્રક્રિયા છે।
ગભારાના દરવાજા પાસે આવવું ધારણા અને ધ્યાન છે. હું આ ગભારો જોઉં છું અને હવે મારા હૃદયનો ગભારો જોઉં છું, ભગવાનને જોઉં છું, મારી અંદર બિરાજમાન ભગવાનને જોઉં છું. ધારણા અને ધ્યાન આવી ગયા. તમે ધારણા અને ધ્યાન કરીને હવે આગળ વધો એ ભગવાન સાથે હું તન્મય થઉં છું, તદાકાર થઉં છું. બધું ભૂલી ગયું. દુકાન તો ક્યાંય રહી ગઈ, ઘર ક્યાંય રહી ગયું, બધાએ મારા કુટુંબ કબીલો બધા અનંત કાળના સંગાથી એવા બધા કર્મના આવરણો બધા દૂર રહી ગયા. પ્રક્રિયા જ મારે અને તમારે આ પ્રક્રિયા કરવી પડશે. હું અને તમે આ પ્રક્રિયા કરવાની ગમે ત્યારે શરૂઆત કરીએ. તમે એની શરૂઆત કરો. સમજણ પૂર્વક એક વાર તમે જો શરૂઆત કરશો ને અંદર ખુલવા મારશે, ઉગડવા મારશે. મેં વારંવાર કહ્યું છે ને ફરી તમને કહું છું, અહીં એકત્ર થયેલા આપણા બધાની અંદર કેવળ જ્ઞાન ભરેલું છે, ભરેલું છે. બહાર નીકળવા માટે છલકે છે કેવળ જ્ઞાનને બહાર નીકળવું છે. હું કિરણભાઈ એને નીકળવા દેતો નથી. એને બહાર નીકળવા ખબરદાર, જો બહાર નીકળ્યું તો હું એને અંદર ને અંદર દબાવી રાખું છું. મારો અહંકાર છે, મને પરમાત્મામાં વિશ્વાસ નથી જેટલો મારા અહંકાર પર વિશ્વાસ છે. મારા ખિસ્સામાં જે ડોલરની નોટો છે એના પર મને જેટલો વિશ્વાસ છે ને એટલો મને મારા છોકરાઓ પર વિશ્વાસ નથી. અમારો અહંકાર છે, બીજું કંઈ નથી. બીજું તમે દિવસના 23 કલાક એને ન મૂકો, એક અડધો કલાક તો એને બાજુ પર મૂકો અહંકારને. મેં તમારા અતિ કિંમતી સમયને અહીં વેડફવા માટે વૈતાળ 25ની કથા શરૂ નથી કરી. વૈતાળ 25ની એ કથા અહંકારને જીતવાની પ્રક્રિયા છે. અહંકાર રૂપી નાક કેટલા ઉછાળા મારે છે ને એ તમને દેખાશે. સામાન્ય નથી, એ વાર્તા નથી. મારી અને તમારી અંદર જે અહંકાર ભરેલો છે એ અહંકાર બુદ્ધિ ઉપર કાબુ મેળવવા માટે છે. એ અહંકાર મન ઉપર કાબુ મેળવવા માટે છે, આત્મા ઉપર કાબુ મેળવવા માટે છે. કથાની અંદર એ અહંકાર વિક્રમ રાજાને પણ મારી નાખવાના બધા પ્રયત્નો આદરે છે. સાવધી રહ્યા, ઉજ્જૈનની આ વાત તમે વાર્તા નહીં સમજતા. તમારામાંથી કોઈએ ધાર્યું હોય કે ઇન્ડિયાથી મંગાવી લીધું ચોપડી, આપણે 32 પૂતળીનું સિંહાસણ, એમાં કંઈ નહીં મળે, એમાં કશું નથી. એ જે છે તમારી અંદર છે. તમારે મારે એને અંદર લગાડવું પડશે, અંદર જોવું પડશે, અંદર સમજવું પડશે. સાયકો સ્પિરિચ્યુઅલ ફોર્મ્યુલા આપણે સમજવી પડશે. બસ આ એ જ છે. ચંપલ આપણે બહાર મૂકી દીધું. તમે એવી રીતે મનના બધા વિચારો બહાર મૂકી દો. આ તમે સાંભળો, 1.25 કલાક સુધી તમે એકાગ્રતાથી 1.5 કલાક સાંભળો છો ને તમે અહીંયા ભગવત વાણી મારો માત્ર તમે જુઓ તો ખરા, કઈ જુદું બનશે. આપણે વેક્યુમ ક્રિએટ કરીએ છીએ. હું વિજ્ઞાનની ભાષામાં કહું છું, ક્રિએટ એ વેક્યુમ ઇન વિધિન યુ. તમે તમારામાં એક વેક્યુમ એકવાર ઊભું કરો, 15 મિનિટ ઊભું કરો. તમે કોઈ વિચાર આવે નહીં, કોઈ ભાવના, કોઈ વિકલ્પ મન નહીં જોવે. આપણી એટલી સ્વતંત્રતા નથી. આ બધા ક્ષુદ્ર નોકરોથી આપણે એટલા બધા પરતંત્ર છીએ. મારો આત્મા એટલો બધો પરતંત્ર છે કે હું એક 15 મિનિટ કાઢી ના શકું સ્વતંત્ર. અરે કેદી પણ કાઢી શકે, જેલખાનાના રૂમમાં પૂરવામાં આવે ને એ સ્વતંત્ર છે. એનો વિચાર કરવા માટે અમે એટલા પણ સ્વતંત્ર નથી. શરમજનક છે. અમે ભગવાને આ પ્રક્રિયા, મહાત્માઓએ આ પ્રક્રિયા બતાવી એ માટે તમે 15 મિનિટ તમારામાં કાઢો. 15 મિનિટ સમજાય.
તમે તમારા એકાંતમાં છો, બિલકુલ 10 મિનિટ 12 મિનિટ કરો, એક ઘડી આધી ઘડી, 24 મિનિટ નહીં તો 12 મિનિટ, આધી સે ભી આધ 6 મિનિટ તો કાઢો. તમે બિલકુલ તમારા આત્મા સાથે, તમારો આત્મા એકલો જ ને એકલો જ. આ વેક્યુમ જે ક્રિએટ થશે ને, હા, પરમાત્મા તત્વ એમાં પ્રગટ થાય છે. પરમાત્મા તત્વ ક્યાંથી પ્રગટ થાય? એક મહાત્માએ મને કહ્યું, પરમાત્મા કહી રહ્યા છે કે જગ્યા ક્યાં છે તારા ઘરમાં, હું ક્યાં ઊભો રહું? આવીને નથી જગ્યા. અમે મનરૂપી ઘરમાં એટલી ખાલી જગ્યા કરી નથી. વી હેવ નોટ ક્રિએટેડ એ વેક્યુમ. મને વાર્તા કહેવી નથી, મને તમને કોઈ બોધ આપવો નથી, એટલી મારી પાત્રતા નથી, હું એ માટે આવ્યો નથી. સમજ્યા ને? મારા પોતા માટે જે આરાધના હું કરું છું, મહાત્માઓએ બતાવેલી, એ મને તમને કહેવી છે. તમે એમાંથી કોઈ જો લઈ શકો, તમે પકડી લો, તમે એને પકડી લો. મંગલાચરણ એ માટે છે, ધ્યાન એકાગ્ર થાય, ટ્યુનિંગ થાય. નૃત્ય શીખવો તો શિવનું મંગલાચરણ કરવું પડે. હા, સંગીત શીખવું હોય તો નાદ બ્રહ્મનું મંગલાચરણ કરવું પડે. એ મહર્ષિઓ જ્યારે સંગીત શીખવતા ત્યારે નાદ બ્રહ્મનું મંગલાચરણ કરાવતા. અરે, એ નાદ બ્રહ્મના મંગલાચરણમાં તમે એકાકાર થઈ જાઓ. મેં એવું મંગલાચરણ જોયું છે હિમાલયમાં, બદ્રીનાથના, બદ્રીનારાયણના મંદિરમાં, બદ્રી પાર્શ્વનાથની સામે એની પૂજા શરૂ થાય એ પહેલા શામ વેદની ઋચાઓ ગવાતી હોય. ગવારાના દરવાજા બંધ હોય અને ઋચાઓ ગવાતી, મંગલાચરણ છે. મંગલાચરણ આપણે બધા બેઠા આવીએ સવારના 3 વાગે, 2:30 વાગે તો દાખલ કરવામાં આવે અંદર, અને તમારી ચિઠ્ઠી જોઈએ. તમે આગલે દિવસે ચિઠ્ઠી લીધી હોય, 501 રૂપિયા ભરીને 2 જણની, એ દરવાજા ઉપર ઉભેલો, તમારી ચિઠ્ઠી જોઈને અંદર જવા દે. તમે બેસો, ભગવાનનો દરવાજો બંધ છે અને અંદર શામ વેદનું મંગલાચરણ ચાલે છે. 2 વયોવૃદ્ધ બ્રાહ્મણો સ્નાન કરી અને 2 બાજુ ઊંચી બેઠક પર બેઠેલા છે. કાલે તમે કાલે જાઓ ને, તમને જોવા મળે. અને શું મધુર સંગીત, વેદની રૂચાઓ, મેં જે મહાત્માઓ મોડે સાંભળી છે ને, એ આ પંડિતો એ રીતે ગાઈ રહ્યા. આમ અવાજને આંદોલન ઊભા થાય. મને કઈ મહત્વની વાત કરવી છે? બીજી વાતો તો તમે પુસ્તકમાંથી વાંચી લેશો. તમને તમને સાંભળવા નહીં મળે. તમે પ્રયત્ન નહીં કરો ને, ત્યાં જશો નહીં ને, તો તમને અનુભવવા નહીં મળે. હું બેઠો છું ત્યાં, સમજ્યા ને? 7 વાર હિમાલય ગયો છું, 7 વાર ગયો છું બદ્રીનારાયણ, કોઈ જગ્યાએ બીજી વાર નથી ગયો. 3 વખતે જ ગયો છું કેદારનાથ, બાકી 1 વખતે ગયો છું જમનોત્રી, 4 વખત ગયો છું ગંગોત્રી, પણ બદ્રીનારાયણ ભગવાન, બદ્રી પાર્શ્વનાથ ને જોવા બધી વખત ગયો છું અને 10 વખત બેઠો છું. ને તમને કહ્યું છે, પહેલી વાર 51 રૂપિયા આપ્યા હતા 2 જણના બેસવાના, વર્ષો પહેલા. ઇન્ફ્લેશન વધતું ગયું ને ભાવ વધતો ગયો. હવે આજે છેલ્લો 1991માં ગયો ત્યારે 501 રૂપિયા આપ્યા હતા 2 જણના બેસવાને. 501 રૂપિયાનો મહત્વ નથી, એ જે ધ્વનિમાં જે બળ છે. તમે આંખ મીચી દો, તમે બહાર નહીં રહેતા. મેં તમને કહ્યું ને, એ શિલા ઉપર ગોવાલનો છોકરો બેસતો હતો. સુબુદ્ધિ મંત્રીએ ખોદાવી કાઢ્યું, એ અંદર ખોદો તો સિંહાસન નીકળે. આ ખોદવાનું છે, તમે અંદર ચાલી જાઓ. જો તમે આંખ ખુલ્લી રાખી, કોણ કોણ આવ્યા છે, પેલા ભાઈ આવ્યા કે નહીં, પેલી ગઈકાલે ટેક્સી આવી આવ્યા, કથાઈ રહ્યું. તમે બહાર છો, તમે મુંબઈના ભુલેશ્વરમાં છો, હિમાલયમાં નથી, માફ કરજો. તમને લાગે કે આપણે હિમાલયમાં બેઠા છીએ, નથી. સમજાય ને?
જે વખતે આપણે દેરાસરમાં ગયા અને શત્રુંજયની જાત્રા કરવા ગયા અને નાઈને લાઈનમાં ઊભા છીએ અને 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 આપણું ધ્યાન હોય, પેલું ઘી કોણ બોલ્યું, હજુ આ પેલા અમદાવાદ વાલા ભાઈ બોલ્યા, આવી બન્યું તમારું, માફ કરજો તમે, હું વ્યક્તિગત નથી કહેતો, હું મને કહું છું, અમે બહાર હોઈએ છીએ, અમે અંદર હોતા નથી. પેલા ભાઈ બોલ્યા એનું હવે તમારે બોલવું છે, પેલું કે નથી બોલવું, તમે અંદર ચાલી જાઓ, ખોદવાની જરૂર છે. તમે દિવસમાં એ મિનિટોનો એ સેકન્ડોનો સંગ્રહ કરો. તમે આ કેટલી વાર મીછી દીધી અને અંદર ગયા, 5 સેકન્ડ સુધી વિચાર નહીં કરતા, હા 5 સેકન્ડ ન ગણાય, 5 સેકન્ડ તો જતા થાય છે અંદર. હા તમે આમ 1 મિનિટ આમ કરીને પછી ખુલ્લી આંખ કરીને ગણશો નહીં, તમે અંદર ડૂબી જાઓ. જયારે હું અને તમે અંદર ડૂબી, તમે પ્રયત્ન તો કરો, માનવ જીવન નિષ્ફળ જશે નહીં તો. આ અમૂલ્ય મળ્યું છે ને, અમૂલ્ય જીવન માત્ર એક ઢસરડો બની જશે, સમજ્યા ને? કાં તો મથામણ કરવાનો આમ જીવનને, કેમ ચલાવીએ હવે ઘર, કેમ જવાબદારી પૂરી કરીએ, અને કાં તો કાગળિયા ગણવાનો, બીજો કોઈ નહીં. મારી પાસે 1 મિલિયન છે, મારી પાસે હવે 2 થયા, મારી પાસે 3 થયા, 5 થયા, સમજ્યા ને? કેન્યાના આદિવાસી, આફ્રિકાની અંદર આદિવાસી લોકોની એક કહેવત છે, કે ફરતા ફરતા જો ઝાડીમાં એક મધપૂડો દેખાય, સમજ્યા ને, ખુદી 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 થઈ જવું, આપણું ભાગ્ય ખુલી ગયું, એક મધપૂડો દેખાય તો હવે આખું જીવન ચિંતા કરવાની જરૂર નથી. અને જો 2 મધપૂડા દેખાય, ઓહો તો આપણે બીજા બધાને કેટલા ઉપયોગી થઈ શકતું, કહેવત છે આદિવાસી લોકોની. 2 મધપૂડા જો ઝાડીમાં દેખાય તો અરે ધન ભાગ્ય ધન્ય ઘડી, સમજ્યા ને, ભાગ્ય ખુલી ગયા આપણા. પણ જો 3 મધપૂડા દેખાય, આવી બન્યું તો સમજવું કે કોઈ ભારે દુષ્કર્મ ઉદયમાં આવવાનું છે. હવે બહુ ઘણી ગંભીર વાત છે. માણસ પાસે પહેલા 99 રૂપિયા ભેગા થાય ને ત્યાં સુધી એ ખરચતો જ રહે, પણ પછી પહેલા 90,000 ભેગા થાય ને હવે 1.5 લાખ કેમ બનાવવું, હવે 5 લાખ કેમ બનાવવું. આમ તમે વિચાર કરજો, 20 વર્ષ પહેલાનો, જ્યારે પહેલો જોબ મળ્યો ને ત્યારે મીઠાઈ લઈ આવ્યા હતા અને આખો ઉત્સવ કર્યો હતો, અને હવે છેલ્લા વર્ષનો વિચાર કરજો, સમજ્યા કે નહીં? જેમ જેમ પૈસા થતા ગયા ને આપણી પાસે, એમાં આપણે વધારે સ્વાર્થી થતા ગયા. 3 મધપૂડા જ્યારે દેખાય ત્યારે સમજવું કે આપણું આવી બન્યું છે, હવે કોઈ કુદરતનો મોટો કોપ આવવાની તૈયારી લાગી છે. સામાન્ય નથી આ કહેવત, હા આદિવાસીઓની નથી. ઇટ ઇઝ ધ વિઝડમ, એન્શન્ટ વિઝડમ, ઇટ ઇઝ ધ વિઝડમ ઓફ ધ ઇટર્નિટી. આપણે સાવધ રહેવું, જ્ઞાન જેમ વધે, ભયનું કારણ છે અહંકાર આવશે, ધન જેમ વધે, સમજ્યા ને, લોભી વૃત્તિ આવશે આપણામાં, તમે સાવધ રહેજો, સાવધ રહેજો. ધનની અંદર દુર્ગુણ નથી, જ્ઞાનમાં દુર્ગુણ નથી, તપસ્યા જેમ વધે, સમજ્યા ને? ગઈ વખતે આપણે 18 કર્યા હતા, આ વખતે 21 કરવા છે, જેમ વધે સાવધ રહેજો. આવી બન્યું, હા ક્રોધ વધતો જશે, મારી તપસ્યા તમને ખબર છે, દર વખતે માથે ઠમણ કરું, સાવધ રહેજો, તમે સાવધ રહેજો. હા એ વાત છે, મંગલાચરણની આપણે જે વાત કરીએ છીએ ને, નાદ બ્રહ્મ ને નાદ બ્રહ્મ, તમે આમ જુઓ ને, ધ્વનિના મોજા ફીલ થતા હોય, ધ્વનિના મોજા બહાર વિજ્ઞાન શોધી કાઢે ને એના કરતા અંદરનું વિજ્ઞાન તમને અનુભવ થશે. સંગીત ગવાતું હોય ને એ વખતે તમે વાઇબ્રેટ થતા હો ને, કર્મ ક્ષય પામે છે. કોઈ વખત ચૈત્રવંદન કરતા કરતા એટલો ભાવોલ્લાસ આવી ગયો ભગવાનની ભક્તિ કરતા કરતા કે બધું વિસરાઈ ગયું, ખ્યાલ પણ ન રહે કે હું ક્યાં બેઠો છું.
ખ્યાલ પણ નથી. તમે એ પળને જંકો. હું તમને બોલતો હોઉં ને આમ જોતો હોઉં, સમજા કે નહીં કે બધા ભારે સાંભળે છે ને, બધા ઉભા ઉભા મારું સ્તવન આવી બન્યું. એ બધા ભગવાન નથી સાંભળતા, બીજા બધા સાંભળે છે તારું સ્તવન. ક્ષમા કરજો, હું અંદર જવાની વાત કરું છું, હું અંદર જવાની વાત કરું છું. જીવન એમને એમ પૂરું થઈ જશે આપણું. નારદનું ભક્તિ સૂત્ર કે સાંડિલ્યનું ભક્તિ સૂત્ર ગુરુ મહારાજ શરૂ કરાવવાના હોય ને, એ પહેલા પરમાત્માનું ધ્યાન કરાવે, ધ્યાન કરાવે. મને ખબર છે મેં કર્યું છે, નારદનું અને સાંડિલ્યના બંનેના ભક્તિ સૂત્રો મેં કર્યા છે ને. એ મહાત્મા જેને કરાવ્યું એને કીધું આંખ મીચકર બેઠજો, સમજ્યા ને? બે મિનિટથી પાંચ મિનિટથી સાત મિનિટ હું તમને મારો અનુભવ કહું છું. દસ મિનિટથી મેં આમ કરી આંખ ખોલી, મને કે ધ્યાન નહીં લગા. અરે 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 અરે, ગુરુ મહારાજ મારી સામે જ જોઈ રહ્યા હતા. હું તો સમજો કે એમને આંખ મીચી હશે. ના 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 ના, એ મીચે નહીં. આપણી એની તો આંખો ખુલ્લી હોય, છાઈક સમયક દર્શન છે એનું. હા, સમજ્યા ને? આપણે આપણે ઠાણે નમ મળે નમ જાણે નમ અપ્પા અને મોસી રામ એક વખત તો કૌશક, આપણે કૌશક કરીને પછી જોઈએ હવે કોણ બાકી છે, હવે કોણ બાકી છે. હા, અને સમસ્યાની પ્રતિક્રમણમાં તો અડધી આંખે જોતા હોય, કોના કોના પૂરા થઈ ગયા, પછી લાગે કે હજી બાકી આપણે જ રહ્યા છીએ. હા, નમોરી અંતારમ કે ઘેર જઈને ગણીશું. મને ભાઈ કહેતા હતા, હું એનો અનુભવ કહું છું. મને કે કિરણભાઈ આ બધાને પૂરા ક્યાંથી થઈ જાય છે, મને એ આશ્ચર્ય થાય છે. શું મને કે હું ઘેર આવીને, ઘેર આવીને ચાલી લો તો કૌશક કરું ફરીથી. શું બાકી રહી ગયો હોય? ગુરુ મહારાજની આંખો ખુલ્લી હતી, સમજ્યા ને? એ ધ્યાન કરવાનું, હું તો સમજો મનમાં પરમાત્માનું ધ્યાન કરવાનું, ભગવાન તારું ધ્યાન કર. અરે હોય, ધ્યાન થવું જોઈએ. મંગળાચરણ આ છે, ટ્યુનિંગ થયું અંદર. હું શીખ્યો છું આ. હા, જોડા ખાઈ ખાઈને શીખ્યો છું, મને ટાલ એટલે પડી ગઈ છે. આ બધા વાળ ઉતરી ગયા છે એમ નથી, અનુભવના જોડા પડ્યા છે ને એટલે ખરી ગયા છે. તમે સમજતો નહીં એમ? હા, કે ભાઈ ઉંમર થાય તો વાળ. ના ના ના, હું આ શીખ્યો છું આમાંથી. હા, હું જ્યારે ધ્યાનમાં આવી ગયો અને એમને મંગળાચરણ શરૂ કર્યું, ત્યાંથી એને ખબર પડી કે હવે હું ધ્યાનમાં આવી ગયો. જ્યારે અવાજ કાન પર પડ્યો ને નમો રિયંતાણમ કહીને મેં ભગવાનનું ધ્યાન પાર્યું. ઓહો હો હો, હું તદ્દન એકાગ્ર હતો. હું તમને આ નારદ ભક્તિ સૂત્રના મંગળાચરણની વાત કરું છું. પરમાત્માનું આ મંગળાચરણ છે, તમે મંગળાચરણ અંદર અંદર ચાલી ગયા હો, સમજ્યા ને? આપણે મંગળાચરણ એ માટે કરીએ છીએ કે આપણે બિલકુલ ટ્યુન થઈ જઈએ, અંદર બિલકુલ અંદર આવી જઈએ, બિલકુલ અંદર. અને આ જે મંગળાચરણ છે, સમજ્યા ને? આજે જે મંગળાચરણ કર્યું આપણે, અહંકારને અને મનને વશ કરવા છે. આત્મા દ્વારા વિક્રમ રાજા કઈ રીતે, કઈ રીતે વૈતાલને અને યોગીને બંનેને કઈ રીતે વશ કરે છે, આત્મા કઈ રીતે મન અને અહંકારને વશ કરે છે, હા એની કથા છે. આપણે શીખવું છે તો કઈ રીતે એ વશ કરતા પહેલા ધર્મને આગળ કરવું જોઈએ. આ ધર્મનું મંગળાચરણ છે, આયુર્વૃદ્ધિ. સમજાય ને? મૂલાધારની અંદર આયુષ્ય વૃદ્ધિ પામે. તમે મને કહો અરે આયુષ્ય તો વધે જ નહીં કોઈ દાડો, પણ ઘટે તો ખરું ને? ઘટતા ઘટતા અટકે, ઘટવાનું અટકે. આયુર્વૃદ્ધિનો ધર્મ વડે આયુષ્ય વૃદ્ધિ પામે એનો અર્થ એ છે. હું અને તમે એકાગ્રતાથી તમે સમજવાનો પ્રયત્ન કરજો. આપણે આયુષ્ય કર્મ એટલું બધું ઝડપથી કન્ઝ્યુમ કરીએ છીએ, એટલું બધું ઝડપથી કરીએ છીએ અને કલ્પના નથી તમને ને મને. મીટર હોય ને તો આપણને ખબર પડે, સમજ્યા ને? તમે જેવું લંડનની ટેક્સીમાં બેઠા હો ને આ બાજુ જમણી બાજુ બેઠા હો ને મીટર દેખાતું હોય ને ત્યારે તમને લાગે ફટફટ 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 કેટલી ઝડપથી મીટર વધે છે. શું તમને ખ્યાલ આવે?
અહીંયા તો આપણને કોઈ મીટર નથી આયુષ્યનું કે મને ને તમને ખબર પડે. હું ને તમે જબ્બર કન્ઝ્યુમ કરીએ છીએ. મનમાં નિરર્થક વિચાર આવે, ઈર્ષાનો વિચાર આવે, સમજાય ને, સંકુચિતતાનો, કોઈ ઉપર બદલો લેવાનો. કઈ ઝડપથી આ મીટર વધતું જાય છે. હું ટેક્સીનું મીટર તો ડિસ્ટન્સ પ્રમાણે વધે, અને આ મીટર જે છે ને એ મારા ને તમારા દુર્ભાવો પ્રમાણે વધે છે. હું અને તમે જો કંટ્રોલ કરવાનો પ્રયત્ન નહીં કરીએ તો આયુર્વૃદ્ધિ ભીષ્મ પિતામહનો પ્રસંગ છે. ભીષ્મ એનું નામ પડ્યું, દેવવ્રતનું નામ ભીષ્મ પડ્યું. એને પેલા માછીમારને કીધું, મારા સંતાનો થાય અને એ સત્યવતીના બાળકો પાસે રાજ્ય માગે, લગ્ન નહીં કરું. પિતાના સુખ ખાતર દેવતાઓએ ફૂલની વૃષ્ટિ કરી. ભીષ્મ પ્રતિજ્ઞા હતી, એનું નામ ભીષ્મ પડ્યું. અને એ ભીષ્મ જ્યારે મૃત્યુશૈયા પર પડ્યા, ન મૃત્યુશૈયા ઉપર અંગે અંગની અંદર બાણ લાગેલું હતું, અને અને હવે મૃત્યુ આવી રહ્યું હતું. યુધિષ્ઠિરે કહ્યું કે પિતામહ, દક્ષિણાયન છે, દક્ષિણાયનમાં મૃત્યુ નહીં હોવું જોઈએ. દેવલોક જવા માટે ઉત્તરાયણમાં મૃત્યુ હોવું જોઈએ. કેટલી વાર છે? 7 દિવસની વાર છે. એમને કહું ભલે 7 દિવસ પછી મરી. આયુર્વૃદ્ધિ હતી, આયુષ્યને વધાર્યું નહોતું. ટેમ્પો ઓછો કરી નાખ્યો, સ્પીડ ઓછી કરી નાખી, સ્પીડ એમને ઓછી કરી નાખી. આયુર્વૃદ્ધિ, યશોવૃદ્ધિ, ધર્મ વડે યશની વૃદ્ધિ થાય છે. ભગવાન પ્રાર્થના થઈ, મેં તમને ગઈકાલે કહ્યું એમ, આગલા ભવની અંદર દેવલોકમાં, દેવલોકની અંદર પ્રભુએ 500 કલ્યાણક ઉજવ્યા. 500 કલ્યાણક ભરત ક્ષેત્રના, આયુર્વેદ ક્ષેત્રના, સમજ્યા ને, 10 ભરત 10 આયુર્વેદ, શું આ બધા થઈ અને બધી જગ્યાએ મિત્રોને સાથે લઈ ભગવાન ભક્તિનો ઉત્સવ કર્યો, ભક્તિનો ઉત્સવ કર્યો, યશોવૃદ્ધિ. અને એ પાર્થનાથની પ્રતિમા ગઈ 24મા દામોદરનાથના સમયમાં આષાઢી શ્રાવકે ભરાવી, કે જે વખતે ભગવાન બહુ ભ્રમણમાં ભટકતા હતા. હજી પહેલી 24 ઋષભદેવની નહોતી થઈ. તમે વિચાર કરજો, ધર્મ યશની વૃદ્ધિ કરે છે, યશોવૃદ્ધિ. સાધિષ્ઠાનમાં યશની વૃદ્ધિ થાય, આયુર્વૃદ્ધિ, યશોવૃદ્ધિ, વૃદ્ધિ, પ્રજ્ઞા. પ્રજ્ઞાની જે વૃદ્ધિ થાય છે, હું તમને કેટલી વાતો કહું, અભય કુમારની, ધન્નાજીની, શું બિરબલની, મુલ્લા નસરુદ્દીનની, ધર્મ વડે વૃદ્ધિ થાય છે. ધર્મ છે સુબુદ્ધિ મંત્રીની, અરે અરે ધર્મ, ધર્મ માર્ગ સુજાડે. તીક્ષ્ણ બુદ્ધિ નથી મને ને તમને સૂજે છે, ધર્મ માર્ગ સુજાડે છે. ધર્મ એ કોઈ વિટામિન છે? ધર્મ કોઈ પદાર્થ છે? ધર્મ બુદ્ધિની અંદર, આત્માની અંદર, અંતઃકરણની અંદર વિશુદ્ધિ લાવે છે, વિશુદ્ધિ લાવે છે. સૂજી જાય એને, એને સૂજી જાય. ગેધર્મ છું અત્યારે તમને દાખલા નથી કહેતો, આપણે મંગલાચરણમાં સમય પૂરો થઈ જશે. તમે એમાં અંદર ઊંડા જજો. ધર્મ વડે વૃદ્ધિ આવી છે, આયુર્વૃદ્ધિ, યશોવૃદ્ધિ. આ જે વૃદ્ધિ છે, વૃદ્ધિ, પ્રજ્ઞા, સુખ, સુખની અંદર વૃદ્ધિ જ, સુખ વધતો જ જાય. ધર્મને લીધે વધતું જાય, ધર્મને લીધે વધતું જાય. શાલીભદ્રનું સુખ વધતું હતું, ધનાજીનું વધતું હતું. હું તમને કેટલા દાખલા આપું છાત્ર. શ્રી લક્ષ્મી વધતી જાય. લક્ષ્મી એટલે કાગળિયા નહીં, લક્ષ્મી જેને કહીએ, આનંદે લક્ષ્મી છે, દાને લક્ષ્મી છે, જીવ આગ્રે શાસ્ત્ર લક્ષ્મી. મેં ગઈ વખત તમને જે શ્લોક કહ્યો હતો, તમને બરાબર શાસ્ત્રનું વચન એ જ વખત યાદ આવે. જીભ ઉપર શાસ્ત્રનું વચન આવે, જીવ આગ્રે શાસ્ત્ર લક્ષ્મી કરતલ કમલે,
दान पूजादि लक्ष्मी बे हाथी अंदर डाबा हाथ में दान अने जमणा हाथ में भगवान नी पूजा लक्ष्मी छे छेले मोक्ष लक्ष्मी छे समय डरता ने लक्ष्मी छे लक्ष्मी मांगवानी जे बात करी छे ये आ लक्ष्मी छे ये वत्ते जाए ये वत्ते जाए सुखश्रीय धर्म धर्म पोते धर्म वडे वत्तो जे तमे धर्म करो धर्म वत्तो जत धर्म वत्तो जत समझा ने अग्ना चक्र मा धर्म 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 थी वृद्धि थत मने आने तमने भगवान नो शरणागति भाव आवछे तमे धर्म ने मुख्य करो ने के धर्म वत्तो जे तमे प्रार्थना एमने तमे प्रार्थना ये करो भगवान मारो धर्म वत्तो जे हूँ तमने टोटल अनकंडीशनल सरेंडर कर मारो विचार नहीं फादर लेट दाय विल बी डन एंड नॉट माइन क्राइस्ट नो ईसु नो आ विचार जे हतो ने धर्मनी वृद्धि हतो અને સંતાન વૃદ્ધિશ્ચ છેલ્લું મહત્વનું છે આ સંતાન સંતાન એટલે ધર્મમાં એ માગી બાળ છોકરા વધતા છે ના 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 સંતાન એટલે હું મોક્ષે જઉં વાસ્તવિક રીતે સંતાન એ જ દ્રવ્યથી જીતું અને જગદીશ મારા સંતાન છે સમજા ને દ્રવ્યથી ભાવથી भाव थी मने आवता सद विचारो ये मारा संतान छे अने परम भाव थी हूँ मुखे जाऊ अने निगोद माथी एक आत्मा बाहर निकले आ मारू संतान छे तमे आ मागो हूँ अने तमे आ मागी तमे समझा गया नहीं मने घणी महत्वनी वात अत्यारे याद आवे छे हाँ हाँ શું કૃતજ્ઞતા માટે છે ઉપકાર માટે એક મહાત્માએ મને કહેલી એક વયોવૃદ્ધ મહાત્માએ આ કહેલી વાત યાદ આવે છે કૃતજ્ઞતાની વાત નીકળી એ વાત મેં તમને કહી છે હું રિપીટ નથી કરવાનો કે મારા ગુરુ મહારાજે મને કહ્યું હા કે ઉપકાર કોના કોના લીધા છે તું એક લિસ્ટ કર મને એ વાત મેં કીધેલી નથી કેવી એ તો આપને કરીએ જ મેં તમારો બધાનો ઉપકાર લીધો છે ભાઈ આ આનંદ આ ખુશી અરે અરે એપ્રિલ મે જૂન રામ દર વખત વિચાર હતો કે ન્યૂ જર્સી જઈશું બધા મળશે આપણે જો બધા મળે અહીંયા ઉપકાર છે આ કૃતજ્ઞતા છે મને આ એક મહત્વની વાત યાદ આવે છે એ મને તમને કહેવી છે કૃતજ્ઞતા માટે એક મહાત્મા જોડે એક વયોવૃદ્ધ મહાત્મા જોડે વાત થઈ હા મેં એમને કહ્યું મેં કીધું તમે 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 ભાવ કરો કૃતજ્ઞતાનો મને સાંભળવો જ એ કરતા હતા હું અત્યારે એમાં જતો નથી એ પળોને હું ધન્ય સમજુ છું મારા અનુભવને સમજુ છું કે મહાત્માને મોડે અમે બે જ જણ હતા મને એ ભાવ કરતા હતા કરતા હતા કરતા હતા સમજાય છેલ્લે જ્યારે એમને પરિપૂર્ણ કર્યું ને હું તમને અત્યારે એ ધ્યાન ખેંચું છું શું એમને પરિપૂર્ણ આ કર્યું હું નિગોદના એ મહાત્માનો એ જીવનો એ નિગોદના જીવનો પારાવાર ઉપકાર માનું છું કે જેની ભવિતવ્યતા પાકે તો હું મોક્ષમાં જઉં તમે વિચાર કરજો તમે વિચાર કરજો હું આને કિંમતી ગણું છું અને એક લક્ષ મૂલ્યનું ચિંતામણી રત્ન ગણું છું મને તમને કહી દેવું છે ને કારણ કે પાછું પાછું ક્યારે 15-17 દાડામાં મને યાદ ના આવે ને જતું રહ્યા તમે વિચાર તો કરો એને એને નિગોદના એ જીવનો ઉપકાર માન્યો ખુલી ગયું મારું તમારું એ ખુલી જશે તમે ઉપકાર માનો એની ભવિતવ્યતા પાકે તો એ મને ધક્કો મારે ને તો હું મોક્ષમાં જતો રહું એના ધક્કાથી અહંકાર કેટલો વિખરાઈ ગયો છે તમે વિચાર તો કરો નહીં તો એ મહાત્મા મળ્યા એની પહેલા મારા મગજમાં હતું હું જ્યારે મોક્ષે જઈશ ને ત્યારે એક જીવ બહાર નીકળશે અહંકાર ભર્યો છે સાહેબ સૂક્ષ્મ અહંકાર છે કે હું જ્યારે મોક્ષે જઈ ત્યારે હું કોઈને બહાર કાઢીશ કિંમતી વાત છે
વાતનું મૂલ્ય આપણે જેટલું આંકીએ ને એટલું ઓછું છે, ઓછું છે. હા, એ હું રડી પડ્યો ધ્રુસકે ધ્રુસકે, એમને પૂરું કર્યું એ સમજા ને. મને કે એ ઉપકાર જો તું નહીં માનો ને કૃતજ્ઞતા પૂરા નહીં હોય તમારે. કાન પકડે, આપણી કૃતજ્ઞતા પૂરી નહીં નથી થઈ. નિગોદ ના એ જીવનો કે જ્યારે એની ભવિતવ્યતા પાકે, હવે એને બહાર નીકળવાનો સમય આવે ત્યારે એ મને ધક્કો મારશે. હું જ્યારે મોક્ષમાં જઈશ ત્યારે આપણે આ વાતનો વિચાર કરીએ છીએ ને. હા, સંતાન વૃદ્ધિશ્ચ, તો મેં તમને જેમ કહ્યું ને, મારા બાળકો છે એ મારા સંતાન દ્રવ્યતે છે. આ ભાવ પૂરતા જ. મારા બે દીકરા, મારી ત્રણ દીકરીઓ છે, મારા સંતાન છે ભાઈ. હું છું ત્યારે અને હું નહીં આવું ત્યારે, સમજા ને. હા, એ દર વખતે એના પિતા તરીકે મારો આભાર માને છે. દ્રવ્ય સંતાન છે, ભાવ સંતાન. આત્માના જે ગુણો હું પ્રગટ કરી શકું એ ભાવ સંતાન છે. આત્માના જે ગુણો તમે અંદર જજો, આ તમારામાં ન આવે એની ચિંતા નહીં કરતા. તમને એમ થશે કે કિરણભાઈ તમે એવી વાત કરો છો, હવે તમે 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 વિઝ્યુલાઇઝ કરો. મને તમને એ કહેવું, જે વિઝનમાં આવ્યું હશે એક દાડો અહીંયા દેરાસરની બહાર જતી વખતે આ બે તીર્થોને વંદન, આ વિઝ્યુલાઇઝ કરો. તમે કહો ગણભાઈ હવે ક્યારે ભારત જશું ને આ યાત્રાને, અરે આ આ જુઓ છો ને, એક દાડો થયા વગર રહેશે નહીં. તમે તમારા વિઝનમાં લાવો. હું તમને સુપર સાયકોલોજીના સિદ્ધાંતો જે મહાત્માઓ પાસેથી મને મળ્યા છે એ આપવાનો પ્રયત્ન કરું છું. તમે એને લાવો તમારી સામે, બસ તમે વિઝ્યુલાઇઝ કરો. સંતાન વૃદ્ધિશ્ચ, ક્યારે હું મોક્ષે જઈશ, હું એનો ઉપકાર માનું છું. આ સંતાન છે. હા, મારા આત્મગુણો આવીને એકવાર આવીને ન ચાલી જાય, આવતે હવે મારી જોડે રહેશે. મારા દ્રવ્ય સંતાન મારી જોડે રહેવાના નથી. મારા ભાવ સંતાન જે છે એ મારી સાથે રહેશે. તો પરમ ભાવ સંતાન કોણ છે? નિગોદમાંથી જે બહાર નીકળશે, કારણ કે ત્યારે હું મોક્ષે જઈશ. પરમ ભાવ સંતાન છે, પરમ ભાવ સંતાન છે. ધર્માત સપ્તાપી વૃદ્ધયઃ, ધર્મ વડે સાત પ્રકારના મૂલાધારથી માંડી સહસ્ત્રાર સુધી વૃદ્ધિ જ વૃદ્ધિ છે, વૃદ્ધિ જ વૃદ્ધિ. અહીંયા આપણે ધર્મનું મંગલાચરણ એ માટે કરીએ છીએ. આ ધર્મ આપણને બળ આપે. આ ધર્મનો એક અંશ જો આપણામાં આવે, મારા અને તમારામાં આ ધર્મનો જો એક અંશ આવે, સમજા ને, તો આપણે આપણે એ વૈતાળને અવશ્ય વશ કરી શકતું. મારે ને તમારે વૈતાળને વશ કરવું છે, અને વૈતાળને વશ કરીને જ સમજા પેલા અહંકારને જીતી શકાય છે, નહીં તો નહીં જીતી શકાય. જે કથા આપણે આરંભી છે સમજા ને, એ વૈતાળ 25 આ કથા મેં ગઈકાલે તમને કહ્યું એમ, સિંહાસન 32 કથામાં 31 કથા પૂરી થઈ ગયા પછી આ 32મી કથા, અને 32મી કથામાં 25 કથાઓ છે. 32માં એટલે 31+25 56 કથાઓ થઈ. આમ તમે સમજી રાખજો, આ 56 કથાઓ છે. અને એ જ મેં કોઈ ભાઈને ગઈકાલે જે કહ્યું, આપણે પાના રમીએ છીએ ને એમાં 52 પાના છે, 53મું છે જોકરનો. આપણને જોકરનો પરિચય નથી, કારણ કે જોકરની પાછળ બીજા 21 પાના છે. હા, આ જોકર તો એનું પ્રતિનિધિ તમને યાદ કરાવે, ત્યાં જોકરની પાછળ 21 પાના છે. પણ બાકી આપણે જે રમીએ છીએ ને એ 52 પાનાની બાજી કહેવાય છે. 52 પાના છે ને એમાં 4 પાના ઘટે છે, અને એ 4 પાના એ સુબુદ્ધિ મંત્રીના 4 ઘટે છે. લાલ ફૂલી કાળી ચોકટ એ બધામાં અત્યારે મારીને તમારી પાસે એકો બાદશાહ રાણી અને ગુલામ છે.
દર વખતે બાચ્ચા ને રાણી વચ્ચે ઝઘડો થાય ને તો વચ્ચે ગુલામ બેઠો છે, બીજું કઈ નથી. અને ગુલામ નું શું વળે? છૂટાછેડા ના કેસ એટલે વધતા જાય છે. હા, સુબુદ્ધિ મંત્રી જો હોય, સુબુદ્ધિ મંત્રી નું પાનું જતું રહ્યું. આપણે એને લાવવું છે સ્વયં આપણા પોતાના જીવનમાં. આપણે એ પાનું લાવવા માંગીએ છીએ, સમજ્યા ને? સુબુદ્ધિ મંત્રીનું એ છત્રીવાળા 63 કરાવી દે. એ સુબુદ્ધિ મંત્રી છત્રીવાળા 63 કરાવે છે. એ સુબુદ્ધિ મંત્રી છે, એ જ બુદ્ધિ નિધાન છે, એ જ મતિ ધન છે. બધા નામ જુદા પણ એક જ છે. બુદ્ધિ નિધાન ને મતિ ધન ને એ બધું એક જ છે. શું ધર્મ બુદ્ધિ આ બધા જુદી જુદી કથામાં જે નામ આવે છે. ઇન્દ્રાણી નામની પુતળી આ કહી રહી છે. આ 32મી કથા, સમજ્યા ને? મેં તમને 31 પૂરેપૂરી કહી નથી, મેં 4, 5, 7 કહી છે. શું? પણ હવે આપણે સીધા 32 ઉપર આવીએ છીએ તો તમને અંદર સમજાશે કે આ વચ્ચેલી કથાઓમાં જે ભર્યું છે. ઇન્દ્રાણી નામની એ પુતળી આ કથા કહે છે. છેલ્લી પુતળી છે. કોણ છે ઇન્દ્રાણી? ઇન્દ્રની શક્તિ એ ઇન્દ્રાણી છે. ઇન્દ્ર કોણ છે? દિવ્ય મન એ ઇન્દ્ર છે. ધ ડિવાઇન માઇન્ડ, ઉપરનું મન અહીં છે, ઇન્દ્ર છે. હા, અને અહીંયા નીચે સ્વાધિષ્ઠાનમાં જે છે સમય વૈતાળ છે. જો આપણે વૈતાળ પાછળ ગયા તો આવી બન્યું. આ ઇન્દ્રની શક્તિ છે ઇન્દ્રાણી, એ આ કથા કહે છે. હવે આપણે ગઈકાલે જે વાત સુધી આવ્યા હતા, સમજ્યા ને? એને રિપીટ કરતા નથી અત્યારે. એ કથા આગળ ચાલે છે. શું? ઉજ્જૈનની અંદર એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી છે. એ બે જણા ઉજ્જૈનની અંદર છે, બ્રાહ્મણ અને બ્રાહ્મણી. અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી રીતે સુખી છે, વિદ્વાન છે, યશ છે, સમજ્યા ને? ધન પણ છે. એક માને તો બધી રીતે સુખી, પણ એક પણ આવવાનું, પણ તો વચ્ચે આવશે જ કઈ. એક આટલું ઘટે છે એમ કઈ નું કઈ એને ઘટતું હશે. અહીંયા એક ચીજ ઘટે છે, બાળક નથી. સમજ્યા? સંસારનો આ નિયમ છે, પ્રકૃતિનો આ નિયમ છે. ના, સંતાન માટે ટળવળતા હોય છે. એક વખતે એક સિદ્ધ યોગી મહાત્મા આવે છે એમને ઘેરે, ખૂબ સેવા કરે છે, એની ભક્તિ કરે છે, સમજ્યા ને? અને પછી વિનંતી કરે છે, આશીર્વાદ એવા આપો બાપજી, સમજ્યા? એક સંતાન થાય. પેલો જે યોગી છે, એ યોગી કહે છે, ના, તમારા નસીબમાં સંતાન નથી. તમે સમજી સમજો કે તમારા નસીબમાં સંતાન નથી. એ કહે છે. હા, હવે તમે જજો, અહીંયા સ્ટેશન કરજો, મને વાર્તા નથી કહેવી. તમ હું નથી ભગવાનની ઈચ્છા, જવા તો નહીં જોયું. હા, પણ તમે કઈ ઉપાય તો બતાવો. તમે સિદ્ધ મહાત્મા છો, તમે તો કઈ કરો. અમે 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 નથી, એમાંથી છે કેમ બને એના ફાફા મારીએ. તો પેલો યોગી કહે છે કે મારી સિદ્ધિથી ના હું તમને 2 સંતાન આપું. ઓહો, બ્રાહ્મણ ને બ્રાહ્મણી ઉભા થઈ જાય છે. તમે તો પરમાત્માથી ચડિયાતા છો, તમે પરમાત્માથી તમે કથામાં કથાની આરપાર જજો. હા, તમે પરમાત્માથી ચડિયા. યોગી કહે છે, તમે સાંભળો, આ યોગી સામાન્ય નથી, આ પેલો છે અહંકાર વાળો. હા, એ તો સામે શોધતો તો કોઈ મળે તો. એ મહાત્માઓ આવે છે ને, સમજ્યા ને? દાઢીને વાળ વધારીને એ એમને એમ તમારે ત્યાં આવે જાણે, દુનિયાની એને પરવાર નથી. તમને પોતાને લાગે કોઈ આનંદના પગલા થઈ ગયા, પછી આમ કરીને જાણે તમારો પંજો જોયો હોય ને, એ તમને કહેતા હોય આપ કે ભાગ્ય મેં યશ રેખા નહીં હે તમે. અને મેં મોટે ભાગે જો બહેનોને આ કહે ને
તમારા નસીબમાં યશરેખા નથી, આવી ગયું તમારા નેમ જ છે. કામ કરી કરી જાઉં, હું મરી જાઉં, હા, પણ જસ મારી જેઠાણીને જ મળે. તમે અજમાવજો આ ક્યાંય, એ માટે મિસ્ત્રી શીખવાની જરૂર નથી. આ એ છે, એ યોગી છે. એ કહે છે કે બે સંતાન થાય તમને, પણ તમે સાંભળો, એની શરત છે. બધી વર્લ્ડલી વસ્તુઓ પાછળ શરત છે સાહેબ. એક્સેપ્શન એક જ છે, પરમાત્મામાં કઈ શરત નથી. તમે ભૂલશો ને, બધી વર્લ્ડલી વસ્તુમાં શરત હોય છે. શું એટલે યોગી કહે છે કે એક શરત છે. બ્રાહ્મણ બ્રાહ્મણી પૂછે છે, શું શરત છે? બે બાળકો થશે, 7 વર્ષ સુધી તમારે ઉછેરીને મોટા કરવા, સમજો તમે, અને પછી હું આવી અને હું એ બંને બાળકોને લઈ જઈશ, અને 12 વર્ષ સુધી હું એમને વિદ્યાભ્યાસ કરાવીશ. પછી બસ, પછી તમે આવજો મારા આશ્રમ ઉપર. તેમાંથી એક તમારો, એક તમારે મને આપી દેવાનો. તમારા નસીબમાં નથી, હું એ હું આપું છું તમને, મારી સિદ્ધ શક્તિથી આપું છું. કેમ જાણે આપણને ઓબ્લેજ કરતો હોય પારાવાર. મારા અને તમારા જેવા બુદ્ધિશાળી જો એમાં આવી જાય તો આ બિચારા 2500 વર્ષ પહેલાના બ્રાહ્મણને બ્રાહ્મણી ફસાઈ જાય, એમાં નવાઈ શું હતી? એ બે કીધું, ચાલો હવે તમે એક લઈ જાઓ, પણ એક તમારે રાખવાનો. તમે બેમાંથી પસંદ પડે એ તમે સિલેક્ટ કરજો. ધ ચોઈસ ઇઝ યોર્સ. અને એક હું રાખ. એને 2 ગુટિકા આપી, સમજ્યા ને? હમણાં ને હમણાં લઈ લો બ્રાહ્મણીને, કે એને દેખતા લેવી જોઈએ. પેલી 32 ગુટિકા દેવે આપી હતી, હા, સુલસાને, તમને જો યાદ હોય તો. અને સુલસાને દેવે શરત નહોતી કરી કે મારા દેખતા લઈ લે, હા, એ તો સમય દ્રષ્ટિ દેવ હતો. આ તો દુષ્ટ યોગી છે, એટલે એને તરત તરત કે તું લઈ લે, કારણ કે એને પેલું વેર લેવું હતું. કોનું કોનું? પેલા છોકરાને મારી નાખ્યો તો એનું ગઈકાલની, હવે અત્યારે સમય નથી એટલે હું કથા કહેતો નથી, સમજ્યા ને? 1/2 કલાકમાં આપણે આ પૂરું કરવું છે ને, પાછી એ રિપીટ કરીશ ને તો ફતો નહીં કાય. એને રાજા ચંદ્રભાન ઉપર વેર લેવું હતું. ચંદ્રભાન મરીને વિક્રમ બન્યો, અને એને વેશ્યાએ જે પોતાના દ્વારા પુત્ર ઉત્પન્ન કર્યો હતો ને, એનું વેર લેવું હતું, કે જે પુત્રને મારી નાખીને એને દાટી દીધો હતો ઝાડની નીચે, જેનું એને વેર લેવું હતું. એટલે એને કીધું, તું 2 ગોટી લઈ લે. શું? બસ ગરબર, 2 બાળકો થાય. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ બહુ ખુશીથી આ 2 બાળકોને મોટા કર્યા. 7 વર્ષ વીતી ગયા. બાળકો જ્યારે 7 વર્ષની ઉંમરના થયા, એ વખતે યોગી આવ્યો. એને કહ્યું, હું લઈ જાઉં છું, 12 વર્ષે તમે લઈ જજો, હું 12 વર્ષ સુધી ભણાવી થઈ. ને ભણાવવાનું શું હતો? 32 લક્ષણો બનાવવાનો હતો. એકને કોને? પેલાને, જેનું વેર લેવું હતું એને. એને 32 લક્ષણો બનાવવાનું, 32 લક્ષણાનો જેને ખપ હતો. એ યોગીને એની સાધનામાં 108 32 લક્ષણાનો ભોગ આપવો હતો. તેને 106 32 લક્ષણાના ભોગ લીધા હતા. આ મહામિથ્યાત્વ નામના યોગીને, અહંકાર રૂપી યોગીને, હવે આ બેમાંથી એક છોકરો જે પહેલાનો જીવ હતો, હવે એનો ભોગ લેવો હતો. એ જ વૈતાળ છે, એ જ આ વૈતાળ છે. અને 108મો વિક્રમ રાજાનો ભોગ લેવાનો હતો. એ આ ચંદ્રભાન રાજા વિક્રમ રાજા બન્યો છે. હવે આપણે આ કથામાં આવીએ છીએ. એ બેને યોગી લઈ ગયો, 12 વર્ષ સુધી એમને તૈયાર કર્યો. એમાં એક છોકરાને તો અભણ રાખ્યો, ખાવું પીવું મજા કરવી,
એકદમ તંદુરસ્ત બનાવી દીધો અને બીજાને આને આને પરાણે વિદ્યા શીખવે, 32 લક્ષણો બનાવ્યો એને, ખાવાના આપે, માંદો રાખ્યો એને, મૂળદાલ રાખ્યો, શરીરે પણ આમ સુખ લકડી, મોડા ઉપર પણ ગાલ બેસી ગયેલા, આવી અવદશા એની. એક વખત એવો એ એક વખત આવે જ છે બધી કથાઓ. એ એક વખત ઘણી મહત્વની વાત છે થાય, મારાને તમારા જીવનમાં પણ એક વખત આવે છે. હું તમને આ ભાર એ માટે દઉં છું હા કે તમે જો પરમાત્મા પર વિશ્વાસ રાખશો તો એક વખત આવશે બંધ અપોન ટાઈમ કથા દરમિયાન કે તમારી આંખ ખુલી જાય, કઈ કેવું મને અને આંખ ખુલી જાય. ના, તમે જે મિત્રનો વિશ્વાસ કર્યો હોય ને, ભાગીદારીમાં ધંધો કરતા હોય ને, સમજાને, અને એક વખતે શું શેરબજારનો દલાલ તમને મળી જાય ને એ તમને કહેશે પેલા નારાયણભાઈ જે, તો એ નારાયણભાઈ તો તમારા મિત્ર છે, એ તમને ખબર છે. હા, એમનું શું છે? તો કે પછી આ વખતે એમને ઘણો સારો નફો થઈ ગયો. તમને લાગે તમે કહો શું વાત કરો છો, તો નારાયણભાઈ નુકસાન આપણા ખાતામાં નાખતા લાગે છે અને નફો બધો અલગ કરતા લાગે. તમને એક દિવસ અવશ્ય આવે છે, બધી કથામાં આવે છે, તમે તો જાગી જાઓ. તો એક દિવસ આવ્યા વગર રહે નહીં, મેં તમને કહ્યું એમ. એ એક દિવસ આવી પહોંચો જ્યારે ભરદરબારની અંદર ભર્તૃહરિની સામે નૃત્ય કર્યા પછી રાજા પ્રસન્ન થઈ ગયા ને ત્યારે ગણિકાએ પેલું અમરફળ મૂક્યું કે મારા તમને આ ભેટ આપું. એને કીધું આ ક્યાંથી આવ્યું આ અમરફળ? મેં રાણી પિંગલાને આપ્યું હતું. એક દિવસ આવી ગયો અને ભર્તૃહરિ યોગી થઈ ગયા, સંસારનો ત્યાગ કર્યો. ભર્તૃહરિની આંખો ખુલી ગઈ, ખુલી ગઈ. એ ગીત આપણે સાંભળ્યું છે, વેખરે ઉતારો રાજા ભરત હરી, ભિક્ષા દે મૈયા પિંગલા. પિંગલાને માતા કહીને ઉભા રહ્યા. કર્મ પ્રકૃતિ કેવી હોય એનું આ દ્રષ્ટાંત હતું. એ એક દિવસ અવશ્ય આવે છે, એક દિવસ આવી પહોંચ્યું કે આ યોગી ગુરુ કોઈ કારણસર બહાર ગયેલા, બહારગામ ગયેલા, સમજ્યા ને? ગુરુ કઈ ગયેલા જતી વખતે? શું દક્ષિણ દિશાનો દરવાજો કોઈ દાડો આશ્રમમાં ઉગાડતો નહીં, એ ગુરુની આજ્ઞા હતી. બંને છોકરાઓને કીધેલું કે દક્ષિણ દિશાનો દરવાજો એ સ્મશાનનો દરવાજો, એ મૃત્યુનો દરવાજો છે, એ સાવધાનીપણાનો દરવાજો છે, એ અવેરનેસનો દરવાજો છે, પૂર્વનો દરવાજો ઉદયનો દરવાજો છે. પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે, ઉદય છે. ઉત્તરનો દરવાજો, જે ઉત્તરનો દરવાજો જે છે મોક્ષનો દરવાજો છે, જે ડેસ્ટિનેશન છે, જ્યાં પહોંચવાનું છે, પહોંચવાનું છે. દક્ષિણનો દરવાજો મૃત્યુનો દરવાજો છે. એના ગયા પછી ન જાણે ન જાણે ગુરુની આજ્ઞાનો બંનેમાંથી કોઈ બાળકે ભંગ કર્યો નહોતો. એમાં તો 32 લક્ષણો જેના જાગી ગયા છે એવા, અને ગુરુની આજ્ઞા તરતી એ દાડે એને કઈ અંદરથી એ એક દિવસ વંશ અપોને ટાઈમ નક્કી આવે છે. તમે ધાર્યો પણ ન હો એ દાડે એને કઈ થઈ ગયું, જાણે એ બેભાન અવસ્થામાં હતો અને એ દક્ષિણમાં ગયો અને એને દરવાજો ખોલી કાઢ્યો. ખોલતા એને જોયું એકલા હાડપિંજર હતા અંદર, 106 હાડપિંજર ખડખડાટ હસવા લાગ્યા બધા એક સાથે. તમે વિચાર તો કરો, કલ્પના તો કરો, એ દ્રશ્ય તમે સામે તો લાવો. 106 હાડપિંજર ખડખડાટ જો હસવા માંડે, હેપતાઈ જઈએ આપણે, એ હેપતાઈ ગયો. દરવાજાની બહાર આવી ગયો એ હસતા હતા. એને કહ્યું બહાર શું કરવા આવે છે? એક દાડો તું અહીંયા આવવાનો છે, આમ આવ, આમ અંદર આવ, અંદર પછી આવવાનો છે તું. હાડપિંજરો એને કહેવા લાગ્યા, એક દાડો તું જેમ છે એમ અમે હતા, અમે ગુરુને બહુ પ્રિય હતા. 32 વિદ્યા ગુરુએ અમને શીખવી છે, કારણ કે દુષ્ટ ગુરુને અમારો ભોગ લેવો હતો. 32 લક્ષણાના ભોગ વગર એની પોતાની વિદ્યા સિદ્ધ થવાની નથી. અને એવા 108 32 લક્ષણા જોઈએ.
હવે તારો નંબર 106 સાતમો છે, અમે 106 તો છીએ. હવે અમે પણ રાહ જોઈએ છીએ કે અમે છૂટીએ આમાંથી. ઓહો, તેને પહેલું વહેલું સમજાય ગયું કે બધા હાડપિંજરો પોતાની હકીકતને કહેવા લાગ્યા, એને કહેવા લાગ્યા કે હાડપિંજરો એને કહેવા લાગ્યા, શું તું સાવધ રહેજે. ના, ગુરુ તત્વ બે પ્રકારના છે ભાઈ, હું તમને આ પ્રેમથી કહું છું, સાહેબ તમે સમજે સમજી લો. આપણે એટલા ભલા છીએ ને, કોઈને ક્યાં જોયું ને એમાં ભભૂતિ લગાવેલી જોઈ, માથું મૂંડાવેલું જોયું ને, આવી બન્યું આપણું. સાષ્ટાંગ દંડવત દેવા મારશું, તમે સાવધ રહેજો, સાવધ રહેજો. ભગવાને એ માટે ભગવાને સમજાને સદગુરુના અને કુગુરુના લક્ષણોનું જબ્બર વર્ણન કર્યું છે. મને એક મારો પ્રસંગ યાદ આવે છે, મારા અનુભવનો કહું છું, ઘણા વર્ષો પહેલાનો છે. આ ભટકવાની ટેવ એ વખતે ગઈ નહોતી સાહેબ, શું અને હું એ વખતે બનારસ હતો, હું બનારસની અંદર શું. અને એ આ એ ઉંમરની વાત હું તમને કરું છું ને, જે વખતે કોઈ સિદ્ધ યોગીને હું પણ શોધવા મથતો હતો. છે કુછ આપકી પાસે, હે કુછ આપકી પાસે, હે કુછ આપકી પાસે. હા, અને મારામાં પણ એ ભ્રમણા હતી કે માથે હાથ લગાડે ને તો બધું આપણામાં આવી જાય. અરે ભાઈ, મારીને તમારી મહેનત વગર કોઈ દાડો આપવાનું નથી, હું સમજી રાખો. ને આવે મોત ને તો ભગવાન મહાવીર સ્વામીએ આપણા બધા માથે હાથ મૂકી દીધો, ક્યારનો મૂકી દીધો. અને મને લાંબુ આનું મોટું લાંબુ વિવરણ કરવું નથી, સમજ્યા ને. મને પોતાને જે તમને કહેવું છે ને, એ આનો સાર કેવો છે, આ બનાવો જે છે એમાં બન્યું એમ. એક મહાત્મા મળી ગયા, શું અને એમને મારા ઉપર શું સાયકોલોજી અજમાવી એ તમને નથી કહેતો. હા, પણ એને કંઈ એવી ભૂરકી નાખી દીધી કે જાણે એ મારા ઉપર ઉપકાર કરતા હોય. અને આઈ વોઝ ડીપલી ઓબ્લાઇજ્ડ ઓફ હિમ. એને કીધું કો તમારી તમન્ના દેખ કર, તમારા પરિશ્રમ દેખ કર. અરે એ ઉંમર મેં તુમ 18-19 સાલ કી ઉંમર મેં તુમ ઇસકે ઇતને ઇતને યોગ ઓર ધ્યાન કે પીછે પડે હો, ક્યા બાત હૈ. હું પણ આવી ગયો, એટલે આવી ગયો. એને કહ્યું, હા તુમકો મેં વિદ્યા સિદ્ધ કરકે દેતો, સમજ્યા. ત્રણ દિવસ અમે મળ્યા પણ ખરે, શું. અને ત્રીજે દિવસે એમને મને કહ્યું, હા બનારસની સ્મશાનની પેલી બાજુ એક જગ્યા છે, શું ત્યાં રાત્રે આવવાનું છે 10 વાગ્યા પછી. સાહસ હતું મારામાં, બેવકૂફાઈ હતી. તમારામાંથી કોઈને આવું સાહસ ન કરવાની વિનંતી કરું છું, કરો તો મને પૂછીને કરજો, તો હું કંઈ ગાઈડન્સ આપી શકી. તો મને ખૂટી થઈ ગઈ, મને ભારે ખૂટી થઈ ગઈ. મને લાગ્યું સિદ્ધિ મળી ગઈ. રાત્રે 10 વાગ્યા પછી મેં વચન આપ્યું, સમજ્યા ને. હવે એ વખત તો દિવસ હતો, હું એમને માટે ફળ, એ ફલાહારી હતા એટલે ફળ લાવેલો, સમજ્યા ને. એમાંથી એમને 2 ફળ લીધા, ખાધા, શું ઉપર દૂધ પીધું, ચાલી ગયા. મને જતા જતા કે અવશ્ય ભૂલના મત કે મેં આ પાડી, બસ સાહેબ, સમજ્યા ને. મારી ખુશીનો પાર નહોતો. હવે મને થયું શું કે રાત્રે 9, 8, 9, 8:30 ક્યારે વાગે અને હું નીકળું અહીંયાથી, શું બન્યું એવું. હા, સંધ્યાકાળે એક સંન્યાસી આવ્યો, વયોવૃદ્ધ હતા. સંધ્યાકાળે લગભગ 7 વાગવા આવેલા, સમજાય ને. હું જ્યાં ઉતરેલો ત્યાં આવ્યા, શું બેઠા. અરે મને થયું કે સંન્યાસી અત્યારે ક્યાં આવે, મારે તો ઉતાવળ છે. હા, મારે ત્યાં 10 વાગે પહોંચવાનું, 7 વાગે આવ્યા, મારે 8:30 નીકળવું જોઈએ, શું.
ને બેસાડ્યા, થોડા ફળ વગેરે વધ્યા હતા એ મેં એમને આપ્યા, અને પછી સમજ્યા મેં હાચું ને. મેં નક્કી કર્યું, મેં કીધું અડધો કલાક થાય પછી એમને કંઈક કે બાઉજી મેં કલ મિલને કો આવતા હું, યા કલ આપ પધારો. એ બેઠા ને ફળ લીધા નહીં. મારી સામે જોઈને એમને મને કહ્યું, સિદ્ધિ લેને કે લીએ તું આ જાને વાલે હો. અરે હું આ જવાનો હતો એની આને ક્યાંથી ખબર પડી? તો મેં કહ્યું, હા મહાત્મા. મને કે મેં ઇસી લી આયા હું બચ્યા. ભારે આઉટ આઉટ થઈ ગઈ હવે આ કે મજાના. ને મેં પેલા ને બચેલા પેલું અને એને ઉઠતા ઉઠતા મને કીધેલું. શું મને પણ થયું કે આપણને કઈ મળવાનું હોય ને તો ઘણા વિઘ્નો આવે છે અંદર. આ એ વિઘ્ન છે એક જાતનું. તો એ મેં કહ્યું, મેં કીધું કે મહાત્મા મેં અવશ્ય જાને વાલે. મને કઈ જાયંગે તો મરેંગે તો. મેં કીધું મરના તો એક હી દફે ને જીવન મેં. આપ ઉસકી ચિંતા મેરે મરને કી ચિંતા આપ મત કરો. મેં બહુ કરડાકીમાં કીધું, મને બધું અત્યારે યાદ છે. આ વર્તો પહેલાની વાતો થાય શું, અને ચોપડીમાં નથી. તમે એટલા બધા આત્મીય છો કે તમને કીધા વગર હું રહી શકતો નથી. હા એમને મને કીધું, હા કે બચ્ચા અભી તુમારા દૂધ કા દાંત ગયા નહીં. આ મને શબ્દો યાદ છે. 19 વર્ષનો અહીશ હું, અમારા દૂધની દૂધિયા દાંત નહોતા ગયા એ મહાત્માની દ્રષ્ટિમાં. અત્યારે મને યાદ આવે છે. તો જાના જરૂર જાના તું. મેં ના નહીં બોલતા હું, મેં તુમકો કહેને કે લઈ આવ્યો. શું મને પણ કંઈ થયું કે આની જોડે કરડાકી કરવામાં તાર નથી. હું પગે લાગ્યો એમને. મેં કહ્યું, કુછ કહેના હો તો આપ કહો, પણ મેં વચન દિયા હૈ. મેં રામાયણ તો આખું મેં નાનપણમાં વાંચ્યું હતું, સમજ્યા ને. 17 વર્ષની ઉંમર, રઘુપતિ રીત સદા ચલી આવી, પ્રાણ જાય હરું બચન ન જાય. હા મેં કીધું, મેં જાઉંગા ક્યું કે મેં કહે મહાત્મા કહું કે મેં આવુંગા. મને કે તું મુજકો પહેચાનતે નહીં. મેં પહેચાનતા હું, તીન દિન છે વો મિલતે ને, એની એક એક વાત ખબર હતી. હા એમને એક એક વાત ખબર હતી. મને કે આ દો કેળે ખાય ને ઉઠને ઓર દૂધ પીયા ને જાતે દફે તુમકો બોલા ને. હું સમજ્યો આમ આમ હું આશ્ચર્યચકિત થઈને જોડ્યો. મને કે વો મત સમજના મેં દેખ સકતા હું તીસરી આંખ સે, મેં ઉસકે પીછે ઢૂંઢતા હું. ઓ હો મેં કીધું આપ હા કે મેં બગલ મેં ખડા થા એ વો જ્યાં જાતા હૈ વહાં મેં જાતા હું, મેં ઉસકે પીછે પડા હું. તુમારા જૈસા દૂધિયા દાંત વાલા ફસ નહીં જાય ઇસીલીએ મેં યે બોલ રહા હું. હા જાના યે અભી જાના તો સાવધ રહેના, વો તુમકો વિદ્યા કા દાન કરેંગે, દાન કરેંગે. હું સાંભળી લો. પછી મને લાગ્યું કે આની જોડે ડાપણ કરવામાં કંઈ કંઈ ફાયદો નથી, નુકસાન છે. શું જીભ એક છે ને કાન બે છે, માટે કાનનો જ ઉપયોગ કરવો. એ તો મેં ઘણી વાર જીભનો ઉપયોગ કર્યો છે, કાનનો નથી કર્યો સાહેબ. અને ખત્તા ઘણા ખાધા છે આ અધ્યાત્મના માર્ગમાં. શું તમે ભૂલશો નહીં? હા તમે એટલા બધા આત્મીય છો કે મેં તમને કીધું, મેં ધંધો ધાપો કંઈ કર્યું નથી. 10-11 વર્ષ શેરબજારમાં લેતી દેતી વગર માલે જીબાલ જોડી કરી છે, કંઈ કર્યું નથી બીજું. આમાં 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 મારો અનુભવ છે. ને એક અક્ષર બોલે ને હું સાંભળતો હતો એમને, સમજ્યા કે નહીં. તો મને કે વો અપને પાસ જો વિદ્યા હૈ વો તુમકો દેના ચાહતા, હું સાંભળતો હતો. મને કે વો ક્યાં હૈ માલુમ હૈ તુમકો, વો પીશા છે ઉસકી પાસ. પીશા શબ્દ સાંભળી મને પણ ડર લાગ્યો. હા વો પિશાચ ઉસકો છોડતા નહીં, વો પિશાચ કહેતા હૈ ઉસકો કે તુમ હમકો કિસી ઓર કો દે દે. અરે 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 ના, ઓર વો તુમકો ફસાના ચાહતા હૈ. તુમ ઇતના નિર્દોષ હૈ તુમ ફસ જાયેગા, બસ સાવધ રહેના.
तू एक काम करना हमारा, मैं हाथ जोड़ा, मैं कि तू फरमाओ, प्रॉमिस देता हूं ना मनी के, हाँ के वो बोले हाँ कि तुम हाथ ऐसा करो तो करना लेना, वो बोले तुम हाथ ऐसा करो ना बोलना, कि पीछे से मैं लेने वाला नहीं, मानेंगे तुम? मैं कि तुम्हें वचन देता हूं आपको, मैं पूछू मैं कि तू अभी आप बोलो हमारे लिए, बोलो आप हमारे प्राण दाता हो, आप बोलो ऐसा देवे तो, मैंने कि वो नहीं देने वाला है, उसके पास ऐसा देने के लिए कुछ है ही नहीं, क्या देवे वो विधि कराएगा तुम्हारे पास और छल्ले आखिर में बोलेगा घात ऐसा करो ना, ये शक्ति ऐसी है जो पीछे से दी जाती है, आप पीछे से मत लेना, प्रतिज्ञा करी तमें मने तेरे पूछो अंगत मारा मित्र तरीके, धर्म मित्र तरीके, समझा ने तमने बधाने हूँ धर्म मित्र मानु छू, आ बधी अंगत वातो एवी छे के हूँ आवती काले अथवा तो कोई वार आपने अहीं शिबिर होय तो न कही सकूँ, आ अंगत वातो छे, समझा ने, परंतु आनी अंदर केटलीक चीजों नुं तत्व एटलू विपरीत होय छे, पाछला पगे चालवानुं, मने के वो जो वर्तुल बनाएगा ने उसको डाबी तरफ से घूमना पड़ेगा तुमको, चौबत रहना तो ना अपने फरवानू हो जो आ जमनी तरफ छे, आ छे ने जमनी तरफ छे, समझा ने फरवानू एम आम हो डाबी तरफ, अहिया बमती अहिया थी आम, आने तो होतुज नथी, आ आ परम शक्ति छे, समझा के ने ना, तो बिल्कुल के डाबी तरफ से होवे ने घूमना मत उसको, फस जाएगा नहीं तो, मने ने त्याग सुधी कीधु मने के तुम ये सोचते रहोगे के देखो तो ना डाबी तरफ से घूमे क्या अर्जा होता है, पीछे वो तुमको बोलेंगे कुछ उसके पास होगा, वो मांस मट्टी का होगा, कोई प्राणी को उसने मारा होगा, वो बोले दक्षिण दिशा में जाकर झाड़ के नीचे उसको दाट के आओ, मैं कि तुम ऐसा नहीं करूंगा, तो मैंने कहा स्वागत रहे ना, पहले वो तीन चीज तुमने कर लिया ने तो तुम हाथ पीछे कर देंगे, यू शैल बी हिप्नोटाइज, जागृत रहवानी बात है भाई, हमने हमारी बुद्धि ऊपर ने हमारी आवड़त ऊपर ने हमने घणो विश्वास छे, समझा ने, पण अमारी बुद्धि अमारी आवडत बिल्कुल मामूली छे, तमे भूलशो नही, ना आम ज बन, मैं एनो आभार मान्यो, समझा के ने, मैं एनो आभार मान्यो, जता जता एने मने कीधु ना जरूर आना, उसने कहा था ने, मैं कहता हूं हाथ ऐसा पीछे तो मत लेना, तू पृथ्वी का राज देवे तो भी पीछे तो मत लेना, मैंने कहा वो पिशाच फिर तुमको जीवन भर नहीं छोड़ेगा, और वो तुमको ये बोलेगा किसी और को दो, परंपरा जा परंपरा जे नेगेटिव नहीं आमा मोह नहीं मिथ्यात्व नहीं, हमारा माती घना हो ही चले हमारा जो बेवकूफ के जे समझे कि आपने कहीं मेल भी ले वो तू तो ना समझा के नहीं, कड़वामां कड़वो अनुभव हतो, हूँ रात्रे पहुंचो था 10 वागे पहुंचो, समझा ने ए महात्माए जे कीधु तू ने मने याद आवी गई, हूँ तमने खरुं कहूँ छू, हूँ तमने एनुं वर्णन करी ने पूरुं करूँ, ए समझा ने, खोपरीनी अंदर तेल भरेलू ने एमां दीवो हतो, ए महात्मा जे मने कही गया था बापड़े अमारा जीवनदाता मानू छू, मने एना शब्दों याद आव्या, समझा के ने, मने कई आई दया छे, तमे तमे आने आगर राखजो, दर वखत पारस आतले आगर राखो, बस पारस ना जो पासे छे वो सगहरम पासम उपसर्ग दूर करनारो पार्थो नामनो यक्ष जेनो सेवक छे, आपणे एना सेवक छीए, बस तमे बन्यो रह्या, समझा ने, एक्जेक्टली अहीं आज बन्यो,
પેલા હોય એક દાડો વન ટપોને ટાઈમ મેં શું કર્યું એ તમને કહું છું. મારી 19 વર્ષની ઉંમર હતી. તમારે જજમેન્ટ જે કાઢવું હોય એ કાઢજો એમાંથી, હા. પણ મેં શું કર્યું એ તમને કહું છું, સમજ્યા ને. એને એને મને કે તું સ્નાન કરકે આયા. મેં કીધું બાઉજી સ્નાન તો મેં નહીં ક્યા. શું તો મને કે વો ઘડે મેં જલ હૈ ઉસે તુમ સ્નાન કર. સમજ્યા છે ને. સ્નાન કરવા માટે તો કપડાં કાઢવા જોઈએ ને. હું ઘડો લઈને ઝાડ પાછળ ગયો, ત્યાં ઘડો મૂકીને નાસી ગયો ત્યાં. માફ કરજો, હા. તમે ડરપોકનો એક તમારી પાસે જો સ્ટીકર હોય ને તો 19 વર્ષના કિરણભાઈ ઉપર લગાડજો. કિરણભાઈ જન્મ્યા નહોતા એ વખત તો, સમજ્યા કે નહીં. નાસી ગયો એ બધું જોઈને ભય થઈ ગયો મને. અંદરથી આવ્યું છું કે આની જોડે કદાચ વાતમાં પણ લઈ પહોંચી શકું. ભાગી ગયો, સમજ્યા ને. અને મને થયું કે લાગ પડે એ રાત્રે મારે ઘેર આવે ત્યાં. એટલે ત્યાંથી ખાલી કરી અને બધા રસ્તા એક ધાબામાં ગયો. એ વખતે હોટેલો ને એવું બધું તો હતું નહીં, પણ પેલા મારવાડીના ધાબા હોય છે ને કે તમને તમારી પથારી કરીને બાર ગામથી આવ્યા હોય તો સુવા દે. ત્યાં ગયો સાહેબ. તો એ વાત લાંબી તમને હવે કહેતો નથી. મોટી વાત આ છે કે વન ઠપોને ટાઈમ 106 હાડ પિંજર હોય જે એને કહ્યું. આ વાત તો 42-25 કેમ છે? માં મોહ અહંકારને જીતવો ઘણો કપરો છે, તમે સમજ્યા ને. અહંકાર એવી પિશાચીણી છે ને કે એ અપ્સરાનું રૂપ લઈને આવે તમારી પાસે, કોઈ મહાત્માનું રૂપ લઈને આવે. તમે ક્યાં ક્યાં કેમ ફસાવ? હા, શું આને એને બારણા બંધ કરી દીધા. ગુરુ આવ્યા, સમજ્યા ને. એને વાત પણ કરી નહીં, પછી સાવત થઈ ગયો. શું બસ અહીંયા એ બન્યું. 12 વર્ષે અભ્યાસ બિલકુલ પૂરો થઈ ગયો. અને 12 વર્ષે જ્યારે અભ્યાસ સાહેબ પૂરો થયો ત્યારે મા બાપ બંને જણાવ્યા. પહેલાને એને અલંકારો પહેરાવેલા, પેલા છોકરાને શું સુવર્ણના અલંકારો, કંઠી ને બધું રૃષ્ટ પુષ્ટ. શું સમજ્યા ને. એને કંઈ ભણાવેલું નહીં. અને આ મૂળદાલ છોકરો એ દાડે તો એને તાવ આવેલો. આ 32 લક્ષણાને શું એને કીધું, ભાઈ જો હવે આ છોકરો તો સાવ માંદલો છે, સમજ્યા ને. પેલા મા બાપે પેલાને જોયું કે તમે પસંદગી કરી લો. શું યોગીએ એમને કીધું, તમારે વિચાર કરવો હોય તો કરો, આ બે તમારા છોકરા. શું અને મેં તમને વચન આપ્યું હતું, સમજ્યા ને. હું સ્નાન કરીને નદીએથી આવું છું. એ ગુરુ સ્નાન કરવા ગયા. શું હવે એક સ્ટેશન આવે ત્યારે આપણે રાખીએ છીએ, સમજ્યા ને. બીજું મોટું સ્ટેશન આવી ગયું છે, હવે આવતું જાય છે. એ ગુરુ ગયા અને પેલો માંદો છોકરો તો બેઠો થયો. હે, કહેવા લાગ્યો, માં તું મને માંગી લી, સમજા કે નહીં? કારણ કે આ યોગી દુષ્ટ છે, મને મારી નાખશે. અને આ મારા ભાઈને નહીં મારે, એને મારી જોડે ભવ પરંપરાનું વેર છે, આગલા ભવનું વેર છે. તું મને માંગી લેજે. કારણ કે આખી વાત એને કહી. આ દક્ષિણ દિશાનો દરવાજો જે આશ્રમમાં છે, સમજ્યા ને, એની અંદર 106 શબ મૂક્યા છે 32 લક્ષણાઓના. એને મારું પોતાનું શબ કરી હાડપિંજર એમાં મૂકવું છે, મૂકવું. એને બધું સમજાવ્યું, એ ડિટેલમાં આપણે જતા નથી, સમજ્યા ને. મા બાપ બેને તો એને કહ્યું, હું બુદ્ધિશાળી છું, તમે માગતો એ તમને આપીશું. તમે એની ખાતરી રાખજો કે તમારું કર્તવ્ય પૂરું કર્યા વગર હું નહીં રહું. હા, પરંતુ મને અહીંયા જો મૂક્યો તો આ દુષ્ટ યોગી મને મારી નાખશે. એ મા બાપે નક્કી કર્યું એને માગવાનું. તમે એ આવ્યા કર્યા સ્નાન કરીને, સમજ્યા ને. પેલા લોકો, પેલો રૃષ્ટ પુષ્ટ અલંકાર પહેરેલો છોકરો હતો ને એને બાજુમાં બેસાડેલો એ લોકો. પછી છેલ્લે યોગીએ કહ્યું
કે તમે જે જોઈએ લઈ જાઓ. હવે મારે તો આ બીમાર છે ને એની મારે ચાકરી કરવી પડતી. બ્રાહ્મણીએ કીધું સમજાને, મહાત્મા તમે આટલી બધી કરુણા કરી છે અમારા ઉપર, હવે બીમારની ચાકરી અમે જ કરીશું. અરે અરે હે, કે તમે બીમારને ક્યાં લઈ જાઓ છો? તમારે દીકરો જોઈતો તો આને લઈ જાઓ. શું આ એને પોતે એની કમાઈના છે? કે ના ના, હવે તમે એક તો અમને દીકરો આપ્યો અને પાછું અમે તમને ઉપાધિ લટકાવીને જઈએ. શું બ્રાહ્મણી કે અમે આને જ લઈ જઈએ છીએ. ચાલ બેટા કે હું તને તેડી લઉં. સમજા ને? એ કે ના મા, ઊભો થઈ તો 19 વર્ષનો હતો, ઊભો થયો ને ચાલવા. સમજાય? 19 વર્ષની વાત આવતા મને લાગે છે 19 વર્ષે આવું કઈ બને છે. અત્યારે યાદ આવે છે. આ જુઓ, આ મેળ મારા મગજમાં નતો આવ્યો. તો શું તમારે કોઈને ચિંતા નથી? કારણ કે બધા અહીંયા ભેગા થયેલા 19 વર્ષ પાર કરી ગયા છે. બસ એ 19 વર્ષ લઈને ચાલ્યા બંને. પહેલા યોગીએ બહુ ધમ પછાડા કર્યા. બ્રાહ્મણી એ લોકો કે હવે હવેની કથા અંદર મૂળ શ્લોકોમાં ઘણી લાંબી છે. તમે સમજ્યા ને? યોગી પાછળ આવ્યો ના, પેલો ચાલતો તો યોગીએ એને કીધું કે તું તું તે તારા મા બાપને કીધું છે એ મેં મારા ધ્યાન વડે જાણી લીધું, કે તમે મને લઈ જાઓ. સમજ્યા ને? પણ હું તને છોડીશ નહીં, કોઈ સંજોગમાં તને નહીં છોડું, કે તું ધ્યાન રાખજે. સમજ્યા ને? શિષ્યે કીધું કે ગુરુ મહારાજ, 32 વિદ્યા તમે મને શીખવી છે. મેં એક સંકલ્પ કર્યો છે હા, કે સન્માર્ગે જ ઉપયોગ કરીશ વિદ્યાનો, અને તમે સંકલ્પ કર્યો છે દુર્માર્ગે ઉપયોગ કરીશ. ગુરુ અને શિષ્યની આ લડાઈમાં આપણે જુઓ કે કોણ જીતે છે. સમજ્યા? શિષ્ય ચેલેન્જ કરે અને પછી કથા, પછી પ્રસંગો પર પ્રસંગો છે. સમજ્યા ને? શિષ્ય એની પાછળ ગુરુ પડે છે. શિષ્ય બિલાડી બન્યો, ગુરુ કૂતરો બન્યો. શિષ્ય આ બન્યો, ગુરુ આ બન્યો. સમજ્યા ને? છોડતો નથી, એને છોડતો નથી. સમજ્યા કે નહીં? બસ એ આવી, એ આવી અને એ અવસ્થામાં આવે છે. શું આ શિષ્યની એ અવસ્થા થાય છે? છેલ્લે શિષ્ય પોપટ બને છે. શું અને ઉડી જાય છે. સમજ્યા ને? ગુરુ બાજ બને છે એની પાછળ. શું પોપટ ઉડતો ઉડતો હા, એક કનકાવતી નામની નગરી છે, એના રાજા નરોત્તમની રાજકુમારી છે. એ રાજકુમારીનું નામ પણ કનકાવતી છે. સમજ્યા ને? એ પોતાની અટારીમાં બેઠી હોય છે. શું અને પોપટ ઉડતો ઉડતો આવે છે, એની આંગળી ઉપર બેસે છે. શું પેલીને આશ્ચર્ય થાય છે? રાજકુમારી એ પોપટને જુએ છે. પોપટ મનુષ્યની ભાષામાં બોલે છે. સમજ્યા ને? શત્રુ મારી પાછળ પડેલો છે. શત્રુ આ છે, અરિહંતમાં હરિ આ છે. મારો ને તમારો અહંકાર છે ને એને અણી નાખવાનો છે. તો કે શત્રુ મારી પાછળ પડ્યો છે. કનકાવતી એને રાજકુમારી કહે છે ને, હા હું તારી રક્ષા કરીશ. શું એટલામાં બાજ આવે છે, ઝાડ પર બેસે છે. સમજ્યા કે નહીં? પોપટ એને કહે છે કે જો સામે બાજ બેઠો છે મને મારવા માટે. કનકાવતી ઉઠીને અંદર જાય છે. કનકાવતી સમજ્યા ને? પોતાના બેડરૂમમાં જઈને બારણું બંધ કરી. પોપટ કહે છે કે આ મારો શત્રુ છે, હું જે કોઈ રૂપ ધારણ કરું એ મને મારવા ફરે છે. સમજ્યા ને? શું તમે મને પાછલી બારીથી ઉડાડી દો. પેલી એ કહે છે, હું તારી સગી બહેન છું, તું મારો સગો ભાઈ છે, પ્રાણ જશે પણ તારી રક્ષા કરે. પોપટ એને કહે છે કે બેન તું રક્ષા નહીં કરી શકે. સમજા ને? તું એ કે તું જો તું મારી ખાતરી કર. બસ અહીંયા બને છે, એ બાજ ઉડી જાય છે. ગુરુને લાગે છે શું નેગેટિવ વસ્તુમાં એક રહેલું હોય છે, 99% સફળતા મળે. સમજા ને? 1 પોઈન્ટ આવે ને ત્યાં એ નિષ્ફળ ગયા વગર રહે નહીં, કારણ કે કોસ્મિક ઓર્ડરનું એન્ડોર્સમેન્ટ નથી એને. એ ગુરુ જે છે ને પંડિતનું રૂપ લે છે, અને સાથે એની પત્ની છે, અને નરોત્તમ રાજાના દરબારમાં આવે છે.
સમજા કે નહીં શું એ કહે છે શું રાજા પૂછે છે કે પંડિત શ્રેષ્ઠ તમે ક્યાંથી પધારો છો એ કે હું સ્વર્ગલોકમાંથી અરે બધા બધા સમાજનો હસવા લાગે છે સ્વર્ગલોકમાં હા કે સ્વર્ગલોકમાં અત્યારે યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે રાક્ષસોને હરાવવા માટે વિષ્ણુ ભગવાન તૈયારી કરી રહ્યા છે શું એ રાજા મશ્કરીમાં પૂછે છે હવે અત્યારે યુદ્ધ થશે કે નહીં થાય પણ તો કે ઉભા રહો હું સ્વર્ગલોકમાં જઈને જોઈ આવું પણ તમે મારી આ પત્નીની રક્ષા કરજો એટલે રાજા સહજ બાબે કે છે તમે એની ચિંતા નહીં કરો સમજા ને શું હા અને એકદમ એકદમ એ ચઢવા માંડે છે આપ શું સભામાંથી આકાશમાં ચાલી જાય છે દેખાતો તે બધાને આશ્ચર્ય થાય છે સમજ અને થોડી વારમાં એના બે હાથ પડે છે એના બે પગ પડે છે કપાઈને સમજાય છેલ્લે એનું મસ્તક પડે છે પંડિત એકદમ ધ્રુત કે પેલી પત્ની રડવામાં અરે પત્નીએ પોતે છે ને હાથ પણ પોતે છે ને પગ પણ પોતે છે બધી માયા છે રડવા માંડે છે ઘરે રે મારા પતિનું મૃત્યુ થઈ ગયું સમજાને હું તો હવે એની પાછળ સતી થઈને બળી મરી પેલો ઉપરથી આવે છે મારી પત્ની લો રાજાને આશ્ચર્ય છે રાજા કે ભાઈ તમારું તો કે મેં તમને એને સાચવવાનું કીધું હતું રાજા મૂંઝવણમાં પડી જાય છે તો મને તમારી રાજકુમારી પાસે જે પોપટ છે એ પોપટ અપાવો તો રાજા એ કહે છે કે અપાવી દઉં હમણાં ને હમણાં અપાવ સમજાય બસ અહીંયા એ બને છે કે દરબારનો જે કંચુકી છે એને ખબર છે હા કે રાજકુમારીને પોપટ બહુ વાલો છે રાજકુમારી કહે છે કે અમારો ભાઈ છે ને એ અવતાર લઈને આવ્યો છે એટલે કંચુકી દોડતો કુંવરીના મહેલમાં જઈને કુંવરીને કહે છે શું કે મહારાજ પોતે અહીંયા આવે છે અને તમને એ આગ્રહ કરશે શું કે તમે પોપટ પંડિતને આપી દો પંડિત અને મહારાજ બે આવી રહ્યા છે હું તો દોડતો આવ્યો છું રાજકુમારી એક ક્ષણ વિચાર કરે છે અને આવીને પોપટનું પાંજરું ખોલી દે છે પોપટને પગે લાગીને કહે છે તારી રક્ષા નહીં કરે છે આ જીવનમાં કોઈ આપણને વચન આપે ને કે તું જો મારો ટેસ્ટ કરું કરીશ પ્રકૃતિમાં એ શક્ય નથી સમજાય ને ભગવાને 12 ભાવનાઓ આપી છે સમજા જીવ એકલો આવે છે એકલો જાય છે જીવ અસરણ છે આ બધી અત્યારે હું એની વિગતમાં જતો નથી આપણે વાર્તાલાપ પૂરો કરીએ છીએ પોપટ ઉડી જાય છે સમજ્યા ને અને પોપટ ઉડીને શું પહેલો બાજ રૂપે પાછળ પડી જે આવે છે પાંજરું ખુલ્લું છે સમજ્યા ને એ સમજે છે ઉડ્યો પોતાના જ્ઞાનમાં જુએ છે કે ઉજ્જૈન તરફ જઈ રહ્યો છે બાજ બનીને એની પાછળ ઉડે છે સમજ્યા ને પોપટ ઉડતો મહાકાળ સ્મશાનમાં ઉજ્જૈનનું એ મોટામાં મોટું સ્મશાન છે એ મહાકાળ સ્મશાનમાં એ આવી પહોંચે છે સમજાય કે હવે અહીંયા દરેક મેં ઇવિલની તમને એક વાત કરીને આ યોગી શું એ કથા એ પાછી બીજી લાંબી છે પણ હું એમાં જતો નથી અત્યારે શું વારંવાર આ જ મહાકાળ સ્મશાનમાં સાધના કરી અને શક્તિને વશ કરી અને તું મને આપ તું આટલું કામ કર છેલ્લે શક્તિએ એને શ્રાપ આપે કા મહાકાળ મશાનમાં તું જીવનભર નહીં આવી શકે એ મહાકાળ મશાનની બહાર આવીને અટકી જાય છે બસ એ પોપટને કહે છે પોપટ અંદર છે સ્મશાનમાં આ બહાર છે એને કહે છે તું ગમે ત્યારે બહાર તો આવ સમજ્યા પેલો બહાર આવી શકતો નથી આ કે તને જીવનભર નહીં છોડું એટલે પોપટ 32 વિદ્યા શીખેલો એટલે મનુષ્યનું રૂપ લઈ ધ્યાન કરી પોતાના પ્રાણને મસ્તકમાં ચડાવી અને વૈતાળ બની અને ઝાડ ઉપર ટીગાઈને રહ્યો છે અહીં હવે કથા શરૂ થઈ પેલો બાર બેઠો છે ક્યારે આવે તું ભૂખ્યો ક્યાં સુધી રહી શકે મશાનની બહાર તું નીકળે તારે વાત છે સમજાય ને બસ હવે આપણે આવતીકાલે વાત કરી મહત્વની વાત અહીંયા એક જ છે જેનું તમારું ધ્યાન ખેંચું છું કે આજે રાત્રે તમે વિચાર કરી શકો
जीवन में इविल थी बचवा माटे कोई ने कोई जगह छे, तेजा इविल ने ताकत नहीं आवी सके। नने तमने आ केवू छे, तमारा दरेक घर में 12x14 नी ओरडी होय, मुंबई में झूंपड़ी होय, तमे समझो एक खूणो राखजो, तेजा बेसीने तमे नवकार गणता, तमारा हृदय में एक खूणो राखजो, इविल आवी न सके। ए वधारे आवती काले कही अंतिम मंगलिक करी आजनो वार्तालाप आपणे पूरो करीए। सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणाम जैनम जयति शासनम अंगूठे अमृत वसे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये मनोवांछित फलदातार। ओम शांति शांति शांति। शिवमस्तु सर्व जगतः। सुईनो भवन्तु जीवा सुखी रहो जगतना सर्व जीवो सुईनो भवन्तु जीवा सुईनो भवन्तु जीवा। तमारो सर्वेनो फरीथी आभार मानुं छुं।